સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરપ્રાંતીય પરિવાર રહે છે. ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ પતિ રાબેતા મુજબ નોકરી પર ગયો હતો અને પત્ની ઘરે ઘરકામ કરતી હતી તે વખતે આ પરિવારની 5 વર્ષીય દીકરી ઘર નીચે રમી રહી હતી. આ દરમિયાન એક કિસમ બાળકીને લઈને તેણીની માતા પાસે આવ્યો હતો અને બાળકીની માતાને જણાવ્યું હતું કે હું પાછળ ખુલ્લી જગ્યા પર હતો તે સમયે બાળકીના રડવાનો અવાજ આવતા મેં જોયું તો બાળકી નગ્ન અવસ્થામાં હતી અને તેની સામે એ કિસમ બદકામ કરવાની તૈયારીમાં હતો, જેથી તે દોડીને ત્યાં ગયો હતો અને યુવકને લાત મારી નીચે પાડી દીધો હતો અને બાળકીને બચાવી લીધી હતી. બાળકી ઘર નીચે રમી રહી હતી ત્યારે નરાધમ બિસ્કિટ આપવાનું કહી જંગલમાં લઈ જઈ કપડાં કાઢી નાખ્યા હતા. આ દરમિયાન બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને બાળકીની માતાની ફરિયાદના આધારે પાંડેસરા ખાતે રહેતા રંજન વિજય યાદવ નામના ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં કૃષ્ણનગર સોસાયટીમાં બનેલો બનાવ છે. ફરિયાદીની દીકરી ખૂબ જ નાની હતી અને તેને કોઈ અજાણ્યો ઈસમ પહેલાં ઉચકી અને બાવળના જાડી ઝાંખરામાં લઈ ગઈ, ત્યાં તેની સાથે દુષ્કૃત્ય કરવાની પેરવી કરી રહ્યો હતો. દરમિયાન આજુબાજુ માણસો જે કુદરતે હાજતે જવા આવેલા તેમને શંકા જતા અને બાળકીએ રડારડ કરતા જઈને તપાસ કરતા તે માણસોને ખબર પડેલી કે બાળકી સાથે કંઈક અઘટિત થવા જઈ રહ્યું છે, જેથી તે લોકોની જાગૃતિના ભાગરૂપે તે બાળકીને લઈ કપડાં પહેરાવીને એના ઘરે મૂકી ગયું અને તાત્કાલિક પોલીસને જાણ કરી, જેથી આરોપી પણ પોલીસ પાસે ડિટેલ પોલીસે કરી લીધું અને સત્વરે આરોપી પોલીસ ડિટેલમાં આવી ગઈ.